બાળ મિત્રો કેમ છો શ્રી જેમ ડોંડા પ્રાઇમરી સ્કૂલ માં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે શું શીખીશું ફળો અને શાકભાજી વિશે શીખીશું ફળો અને શાકભાજી આપણે ઓળખતા શીખીશું બરાબર તો સ્ટાન્ડર્ડ 1 સબ્જેક્ટ ગુજરાતી ફળો અને શાકભાજી તો જો બાળ મિત્રો તમે ફળ જોયા હશે તો તમારે એને ઓળખવાના છે બરાબર કયા ફળ કઈ રીતે ઓળખાય એ આપણે જોઈશું તો આ કેરી છે શું છે કેરી હવે કેરી ક્યારે આવે ઉનાળામાં આવે ઉનાળામાં કેરી આવે છે ને તમે લોકો ઉનાળામાં કેરી ખાવ છો ને કેરીનો રસ હવે કેરી છે એનું ઝાડ ખૂબ જ મોટું હોય છે આંબા ઉપર કેરી થતી હોય છે બરાબર હવે જ્યારે આંબા ઉપર કેરી હોય ત્યારે કેરી કેવી હોય લીલા કલરની હોય લીલા કલરની હોય છે ને અને એ જ્યારે પાકે છે ત્યારે એ કેસરી થઈ જાય છે કેસરી કેરી છે એ કેવી હોય છે ખૂબ જ મીઠી હોય છે એનો રસ તમે ઉનાળામાં ખાઓ છો કેરીનો રસ ખાઓ છો ને તો કેવો લાગે છે મીઠો મીઠો લાગે છે ને અને લીલી કેરી છે એ ખૂબ ખાટી હોય છે અને ખાટી કેરી પણ બાળકોને ખૂબ જ ભાવતી હોય છે કાચી કાચી કેરી આવે છે ને હવે આ કેરી છે બરાબર હવે આ કેળું છે કેળું હોય એની છાલ કેવી હોય છે પીળા કલરની બરાબર હવે કેળાની છાલ ઉતારો તો અંદરથી કેવું નીકળે છે સફેદ કલરનું નીકળે છે એ તો એ ખાવાનું હોય છે કેળામાં ખૂબ જ કેલ્શિયમ હોય છે બરાબર હવે એના પછી છે દ્રાક્ષ દ્રાક્ષ છે એ વેલા ઉપર થાય છે અને ઉનાળામાં લોકો ખાય છે દ્રાક્ષના ચૂમખા હોય છે દ્રાક્ષ એક એક થતી નથી બધા ફ્રૂટ છે એ થાય છે પણ દ્રાક્ષ છે એના ચૂમખા હોય છે હવે એના પછી આ છે સફરજન સફરજન કેવા કલરનું હોય લાલ કલરનું હોય અત્યારે લીલા પણ સફરજન આવે છે ખબર છે ને તમને બધાને તો એમાં છાલ ઉતારો કે અંદરથી કેવું નીકળે સફેદ કલરનું હવે ડૉક્ટર છે એ કોઈ બીમાર પડે ત્યારે ડૉક્ટર છે સફરજન ખાવાનું કહે છે કે સફરજન ખાઓ બરાબર તો બીમાર વ્યક્તિને સફરજન ખવડાવવામાં આવે છે તેથી એની તાકાત વધે છે આ છે નારંગી નારંગી છે એનો ઉપરનું પડ કેવું હોય છે કેસરી કલરનું બરાબર કેસરી કલરની છાલ હોય છે અંદરથી તમે છાલ ઉતારો તો અંદરથી જે નીકળે છે એ કેવું હોય છે ઓરેન્જ કલરની સ્લાઇસ નીકળે છે બરાબર તો આ નારંગી છે નારંગીનું જ્યુસ પણ પીવામાં આવે છે આ છે અનાનસ અનાનસ પણ છાલ ઉતારીને ખાવાનું હોય છે છાલ ઉતારીને ગામમાં મળતું હોય છે ને કે સ્લાઇસ મળતી હોય ગોળ ગોળ સ્લાઇસ કરીને તમને આપે છે ખાવા માટે બરાબર એમાં બધો મસાલો ભભરાવીને તમને તમે લોકો ખાઓ છો બરાબર તો સરસ લાગે છે અનાનસ ચાલો હવે ફરીથી જોઈએ આ કેરી છે કેરીને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે મેંગો મેંગો એટલે કેરી હવે આ કેળું છે કેળાને ઇંગ્લિશમાં શું કહેવાય બનાના શું કહેવાય બનાના હવે આ દ્રાક્ષ છે દ્રાક્ષને ઇંગ્લિશમાં શું કહેવાય ગ્રેપ્સ આ સફરજન છે સફરજન ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે એપલ શું કહે છે એપલ આ નારંગી છે નારંગીને ઇંગ્લિશમાં શું કહેવાય ઓરેન્જ શું કહેવાય ઓરેન્જ આ અનાનસ છે હવે અનાનસને શું કહેવાય ઇંગ્લિશમાં પાઇનેપલ શું કહેવાય પાઇનેપલ ચાલો હવે ફ્રૂટ વિશે તો આપણે ઓળખતા શીખી ગયા હવે આપણે શું શીખીશું શાકભાજી વિશે શાકભાજીને ઓળખતા શીખીશું ચલો જોઈએ શાકભાજી આ છે બટાકા બટાકાનું શાક તો તમને ભાવે છે ને બહુ બધાને પ્રિય હોય છે બટાકા તો ચલો હવે આ છે ટમેટા ટમેટા તો બધા શાકભાજીમાં નાખવામાં આવે છે ને ટમેટાનો રંગ કેવો હોય કલર હોય લાલ કલર કેવા કલરના ટમેટા હોય લાલ કલરના
એને ઇંગ્લિશ માં શું કહે છે ટોમેટો આ છે ગાજર ગાજર ને શું કહેવાય છે ઇંગ્લિશ માં કેરોટ શું કહે છે કેરોટ હવે ગાજર કેવા કલર નું હોય લાલ કલર નું હોય છે ને ગાજર હવે જો એના પછી આ છે ડુંગળી ડુંગળી ને ઇંગ્લિશ માં શું કહેવાય ઓનિયન કહેવાય ને ઓનિયન આ શું છે કોબી કોબી છે ને એની ઇંગ્લિશ માં શું કહેવામાં આવે છે કેબેજ હવે આ છે રીંગણ રીંગણ કેવા કલરના હોય છે ગુલાબી કલરના પણ હોય અને જાંબલી કલરના પણ હોય છે તો ચાલો ફરીથી જોઈએ આ શું છે બટાકા બટાકાને શું કહેવાય ઇંગ્લિશમાં પોટેટો આ છે ટમેટુ બરાબર ટમેટા ટમેટાને ઇંગ્લિશમાં શું કહે છે ટોમેટોઝ આ છે ગાજર ગાજરને ઇંગ્લિશમાં શું કહેવાય કેરોટ આ છે ડુંગળી ડુંગળીને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે ઓનિયન શું કહે છે ઓનિયન આ છે કોબી કોબીને ઇંગ્લિશમાં શું કહેવાય કેબેજ શું કહેવાય કેબેજ એના પછી છે રીંગણ રીંગણને ઇંગ્લિશમાં શું કહેવાય બ્રિંજલ શું કહેવાય બ્રિંજલ તો ચાલો ચાલો બાળ મિત્રો તમે ફળ અને શાકભાજી વિશે ઓળખતા શીખી ગયા ને થેન્ક યુ બાળ મિત્રો